મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની ભાવિના પટેલ ટોક્યો પેરાઓલિમ્પિક્સમાં મહિલા ટેબલ ટેનિસની ક્લાસ 4 ઇવેન્ટને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે। ભાવિના પટેલે રાઉન્ડ ઓફ 60ના મેચ નંબર 20માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી। તેણી આ મેચ ત્રીજી ગેમમાં જીતી લીધી હતી। ભાવિનાએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6 જીતી હતી। આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે। ટોક્યો પેરાઓલિમ્પિક્સમાં ભાવિનાનું ફોર્મ શાનદાર જોવા મળ્યું છે અને તે એક પછી એક તેની મેચ જીતી રહી છે। ભાવિનાની આ જીતને લઈ તેના માતા પિતા ખૂબ જ ખુશ થયા છે। મારી બેબી ભાવિના પટેલ, તે નાનપણથી એને પોલિયો થઈ ગયેલો, એટલે એને પછી અમે અંધજન મંડળ અમદાવાદમાં એને આઈટીઆઈનો કોર્સ કરવા માટે મૂકેલી હતી। તેઓ બધાને જોઈને એને ટેબલ ટેનિસ રમવાની ઈચ્છા થઈ કે આ બધા રમે છે, મને કેમ ના આવડે। એમાં એને રમવાનું થોડું થોડું ચાલુ કર્યું, એમાં એને ટેબલ ટેનિસમાં એનો જોઈને એને ફાવટ આવી ગઈ અને પહેલી જ વખત તે બ્રોન્ઝ મેડલ લાવી, એટલે એને હરખ માયો ના, એટલે એને વિશ્વાસ બેસી ગયો કે હું કેમ બીજી રમતમાં રમીને હું આગળ આવી શકું। અત્યારે હાલ ઓલિમ્પિકમાં એનું સિલેક્શન થઈ ગયું અને રમવા એ ગઈ છે। તે 25 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી તે રમવાની છે અને હાલ તે બે ગેમોમાં એ જીતી ગઈ છે। અમે તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવો એવી મેં અમારી આશા છે અને એ ગામ દુનિયા અને દેશનું નામ રોશન કરશે એવી અમારી આશા છે। મારી બેબી ભાવિના એક ઓલિમ્પિક્સમાં રમવા ગઈ છે, અમને બહુ જ આનંદ છે, એ ગોલ્ડ મેડલ લઈને આવશે એવી અમારી ઈચ્છા છે। ગામનું હું રોશન કરશે, અમને બહુ ખુશી છે, બહુ આનંદ છે, એના જીતીને જ આવશે। જો કે ભાવિના પટેલે ટુર્નામેન્ટની સારી શરૂઆતના બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલરને આખરી ટક્કર આપી હતી, પરંતુ ફરીથી ભાવિનાએ આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેની જીતને પાક્કી કરી લીધી હતી। ભારતની ભાવિના પટેલ ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ રચ્યો છે। આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતના કોઈ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય। બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરાને હરાવતી વખતે ભાવિનાએ આ કમાલ કર્યો હતો। આપણા સુંઢિયા ગામની દીકરી ભાવિના ટેબલ ટેનિસની રમત માટે ટોક્યોમાં રમવા ગઈ છે ઇન્ટરનેશનલ ટેલેન્ટમાં, અને તેઓ 3 પૈકી 2 રમતમાંથી યથાવત વિજય મેળવ્યો છે। હજુ પણ એની રમત ચાલુ છે, અમે એવી આશા રાખીએ કે એ ગોલ્ડ મેડલ લઈ અને અમારા ગામમાં વિજય મેળવીને પ્રાપ્ત કરીને આવે। સુંઢિયાની અંદર અત્યારે ખૂબ જ સારો માહોલ છે, બધા ખુશીના સમાચારો છે અને આખું ગામ એકદમ આનંદમય છે કે અમારા ગામની આવી એક સરસ નાની એક દીકરી ઇન્ટરનેશનલ રમતમાં રમી અમારા ગામનું રોશન કરે, અમારા ગામનું નામ રોશન કરે અને દેશ લેવલે એને પોતે નામના મેળવી છે, એમાં એના મમ્મી પપ્પા અને એના પરિવારના લોકોએ પણ ખૂબ જહેમત ઉઠાવી છે। નાની હતી તે સમયથી આ છોકરી એકદમ હોશિયાર હતી, ભણવામાં પણ હોશિયાર હતી, પોતે વિકલાંગ હોવા છતાં એના બંને પગ એકદમ નથી, ઘોડીથી ચાલે છે, છતાં પણ આ દીકરીએ પોતાની ટેલેન્ટ બતાવી, એની માનસિક તાકાત બતાવી આજે દુનિયાની અંદર અમારા સુંઢિયાનું નામ રોશન કર્યું છે। એ દીકરીને ખૂબ જ અભિનંદન પાઠવું છું, ઉત્તરોત્તર પ્રગતિ કરે અને હજુ પણ આગળ જાય એવી અભ્યર્થના। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।